नमस्कार, टू ध पॉइंट कार्यक्रममां हुं ध्वनિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હજી આપણે કોરોના સામે બાત ભીડવામાં સક્ષમ સાબિત નથી થયા, ત્યાં એક નવી બીમારી સામે આવીને ઊભી રહી છે. જી હા, ચોક્કસ આપે સાંભળ્યું હશે, મ્યુકોરમાઇકોસિસ. અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરી ગુજરાત સહિત અન્ય ત્રણ કહી શકાય કે રાજ્યોમાં મ્યુકોરમાઇકોસિસના કેસો જે છે એ વધી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે કોવિડ પછી એન્ટીબોડી ડેવલપ થવાનો કહી શકાય કે આપણે એક આનંદ અનુભવતા હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ કે થોડા સમય સુધી હવે કોરોનાથી આપણે બચીને રહી શકીશું. પરંતુ કોરોના પછી પણ હજી આપણે શાંતિનો અનુભવ નથી થવાનો. કારણ કે એટલા માટે અમે કહી રહ્યા છીએ કે કોરોના પછી પણ મ્યુકોરમાઇકોસિસનો ખતરો વધારે જોવા મળતો હોય છે. આમ જોઈએ તો મ્યુકોરમાઇકોસિસ કોઈ જ નવી બીમારી નથી, પરંતુ કોવિડ પછી તેનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને જે વ્યક્તિઓએ ઓર્ગન ડોનેશન કરાવ્યું હોય તેમનામાં આ એક ખતરો વધારે જોવા મળતો હોય છે. ત્યારે શું છે આ મ્યુકોરમાઇકોસિસ, કઈ રીતે બચીને રહી શકાય, તે તમામ માહિતી આજે આપને વિગતે મળવાની છે. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કરણ પટેલ. ડોક્ટર કરણ, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત. ડોક્ટર કરણ, ખાસ કરી અને મ્યુકોરમાઇકોસિસ બીમારી જે અત્યારે હાલ વધી રહી છે, કેસીસ સામે આવી રહ્યા છે અને કહેવાય છે કે ખૂબ જ ખતરનાક આ બીમારી છે. બિલકુલ નિર્માણ ન્યૂઝ અહીંયા ડર ફેલાવવાનો પ્રયત્ન નથી કરતું. જે આંકડા આવતા હોય છે તે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે 50% લોકો મોતને ભેટતા હોય છે. શું છે આ મ્યુકોરમાઇકોસિસ? મ્યુકોરમાઇકોસિસ બેઝિકલી એક ફંગલ ઇન્ફેક્શન છે, જે એકચ્યુઅલમાં નવું નથી, કંઈ પહેલાં પણ થતું હતું ઘણા, પણ એ બેઝિકલી થવાના કારણ અત્યારે એ છે કે ઘણા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય છે, જેમ કે ડાયાબિટીસ એનો વધારે હોય કે ક્રોનિક કિડની ડિઝીઝ હોય કોઈ પેશન્ટને, કે એવા કે હાઈ ઓક્સિજન લેવલ ડિમાન્ડ હોય છે એ લોકોને. પણ એમાં વસ્તુ એ છે કે ઘણા પેશન્ટનું ઓક્સિજન ડિમાન્ડ એવી હોય કે એમને હ્યુમિડિફાઈડ ઓક્સિજન આપતા હોય છે. હવે ઘણી હોસ્પિટલોમાં એવું બનતું હોય કે ઘણી જગ્યાએ એવું થતું હોય કે એ જે ઓક્સિજનમાં જે પાણી વાપરતા હોય એ રોજે રોજ ચેન્જ ના થતું હોય, કાં તો પછી એ પાણી સ્ટરાઇલ ના હોય. તો એ જે ઓક્સિજન પેશન્ટમાં જતો હોય તો એમાંથી ઘણી વાર એવું થાય કે હોસ્પિટલ એકવાર ઇન્ફેક્શન થાય, કે જે લોકોની ઇમ્યુનિટી પહેલેથી ઓછી હોય એ લોકોમાં આ બધા ઇન્ફેક્શન વધારે થતા હોય. કહી શકીએ છીએ કે આ પ્રકારની જો કહી શકાય કે ખાતરી રાખવામાં ન આવે, ચકાસણી રાખવામાં ન આવે, સાવચેતી રાખવામાં ન આવે તો મ્યુકોરમાઇકોસિસ થવાનો અહીંયા ખતરો રહેતો હોય છે. ડૉક્ટર કરણ, વર્તમાન જે પરિસ્થિતિ છે એ પરથી આપણે એવું કહી શકીએ છીએ કે કોવિડ જે વ્યક્તિઓને થાય છે તેમનામાં ખતરાનું પ્રમાણ વધી જતું હોય છે? કહી શકીએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, પણ એમાં બે ત્રણ રીઝન છે. એક તો ઓલ્ડ એજ પેશન્ટ હોય જેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, કે જેના કિડનીની બીમારી હોય બહુ વર્ષોથી, પ્લસ જે લોકોનો ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધારે હોય અને બહુ દિવસથી હોસ્પિટલમાં રોકાયેલા હોય, એ બધા પેશન્ટોમાં ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એ લોકોની ઇમ્યુનિટી પહેલેથી ઓછી હોય, પ્લસ આપણે સ્ટીરોઇડને દવાઓ આપતા હોઈએ છીએ. ઘણીવાર એવું થાય કે હાઈ ડોઝ સ્ટીરોઇડ આપવાની જરૂર પડે કોઈ પેશન્ટને, એટલે આ સ્ટીરોઇડની દવા સુધી ઇમ્યુનિટી એમને ઓછી થાય. પ્લસ આપણે અમુક ઇન્જેક્શન જેમ કે બેવાસીઝુમાબ, એ બધા ઇન્જેક્શનોનો યુઝ પણ વધારે થયો છે હમણાંથી. એવી જગ્યાએ ઓટોમેટિક ઇમ્યુનિટી ઓછી કરે. જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને આજે અમે મ્યુકોરમાઇકોસિસ વિશે આપને માહિતી આપી રહ્યા છીએ. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો ખતરો અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યો છે રાજ્યમાં. કોરોના પછી નવા રોગ એટલે કે મ્યુકોરમાઇકોસિસે અહીંયા ટેન્શન વધાર્યું છે. આપણી સાથે ડૉક્ટર કરણ જોડાઈ ગયા છે. ડૉક્ટર કરણ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? માફ કરશો, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. ફરી એક વખત ડૉક્ટર કરણનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે હાલ મ્યુકોરમાઇકોસિસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસીસ વધી રહ્યા છે. અત્યારે હાલ જો પરિસ્થિતિ આપણે જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. મ્યુકોરમાઇકોસિસની વાત કરીએ તો નાક અને મગજ વચ્ચેનું જે હાડકું હોય છે તે ખવાઈ જતું હોય છે અને મગજ સુધી મ્યુકોરમાઇકોસિસ ફેલાવવાનો ખતરો રહેતો હોય છે. ખાસ ડોક્ટર કરણ આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર કરણ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? બની રહેલો છે અત્યારે હાલ મ્યુકોરમાઇકોસિસ. અત્યારે હાલ મ્યુકોરમાઇકોસિસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસમાં નાક અને મગજ વચ્ચેનું હાડકું ખવાઈ જતું હોય છે. મ્યુકોરમાઇકોસિસમાં થતા ફંગસના કારણે 50% દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. એક તરફ આપણે હજી કોરોના સામે લડવામાં સક્ષમ સાબિત નથી થયા અને બધાની વચ્ચે હવે મ્યુકોરમાઇકોસિસનો ખતરો આપણા પર તોળાઈ રહ્યો છે, ત્યારે તમામે તમામ માહિતી અમે આપ સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ. ખાસ મ્યુકોરમાઇકોસિસ કે જેના કારણે આપણે જોતા હોઈએ છીએ કે દર્દીને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આ બીમારીથી કેવી રીતે બચી શકાય અને આ બીમારી થવાના કયા કયા કારણો છે તે તમામ બાબતે આપને વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડીશું. ડોક્ટર કરણ આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર કરણ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? તો ખાસ દર્શક મિત્રો, આજે મ્યુકોરમાઇકોસિસ પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કોરોના કરતાં પણ વધુ ખતરનાક મ્યુકોરમાઇકોસિસ સાબિત થઈ રહ્યો છે. આ બીમારી ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઊભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે એ પણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. ખાસ કરી અને એક તરફ હજી કોરોનાથી સાજા થયાનો હરખ પૂરો નથી થતો એ પહેલાં તો મ્યુકોરમાઇકોસિસની નવી બીમારી જોવા મળી રહી છે. તમને જો કોરોના થયો હોય અને તેમાંથી તમે હેમખેમ બહાર આવવાની ખુશી મનાવતા હોવ તો અહીંયા ચેતી જજો, કારણ કે બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી અને ઊભી રહે છે. ખાસ અમદાવાદમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થતો આપણને જોવા મળી રહ્યો છે. કોરોનાથી સાજા થયા બાદ ઘણા બધા લોકો મ્યુકોરમાઇકોસિસનો બીમારીનો શિકાર બની રહ્યા છે. આ બીમારીના લક્ષણોની જો વાત કરીએ તો એમાં શરદી, થોડા સમય નાક બંધ રહેવું, રસી પડવી, આવા અનેક લક્ષણો જોવા મળતા હોય છે. ઘણા કેસમાં આપણે એ પણ જોતા હોઈએ છીએ કે દર્દી ઈલાજ માટે આવે તો નાકમાં ગાંઠ પણ જોવા મળે છે, સીટી સ્કેન કરાવવાની જરૂર પણ પડતી હોય છે. પરંતુ આ બીમારીમાં જો સમયસર ઈલાજ કરાવવામાં આવે તો સારું પરિણામ આપણને મળી શકે છે. આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કરણ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? હેલો, હાજી, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? જી બિલકુલ. ડોક્ટર કરણ, અહીંયા ચર્ચાને આપણે ખાસ આગળ વધારીએ તો જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા મળે છે, આફ્ટર કોવિડ ખાસ મ્યુકોરમાઇકોસિસનો ખતરો વધતો હોય છે, પરંતુ શું આ એક નવી બીમારી છે કે પહેલા પણ આ બીમારી જોવા મળતી હતી? પહેલા પણ હતી આ બીમારી, પણ આ બેઝિકલી એવું છે કે ઇમ્યુનિટી જે લોકોની ઓછી થઈ હોય એ લોકોમાં આ બીમારીના ચાન્સીસ વધારે હોય. પ્લસ અત્યારે એવું છે કે પહેલાની કમ્પેરિઝનમાં હોસ્પિટલમાં પેશન્ટ એડમિશનનો નંબર એ પણ વધી ગયો છે, એટલે આ ઇન્ફેક્શન હોસ્પિટલ એક્વાયર્ડ પણ હોઈ શકે, કારણ કે ઇમ્યુનિટી જે લોકોની ઓછી હોય મેક્સિમમ લોકો અત્યારે પેશન્ટ હોસ્પિટલોમાં એડમિટેડ છે. પહેલા કમ્પેરિઝનમાં આ પેશન્ટો અત્યારે વધી ગયા છે, પણ સામે હોસ્પિટલના એડમિશનના નંબર પણ વધી ગયા. એટલે બેઝિકલી આમાં ધ્યાન રાખવા વાળી વસ્તુ એક જ કે આપણે જે હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ ત્યાં આગળ પ્રોપર કાળજી લેવાય. પ્લસ એ લોકોની જે કોમોર્બિડિટી કહીએ, જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, કિડનીના રોગ છે, એ બધા કંટ્રોલમાં હોય સરસ તો આના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય. પ્લસ આપણે જે સ્ટીરોઇડની દવાઓ આપીએ છીએ દરેક પેશન્ટોને, મોસ્ટલી બધાના ચાલતા હોય, એના ડોઝ એડજસ્ટ કરવા, રાઈટ ટાઈમે એને ટેપર કરીને બંધ કરી દેવા,
પ્રોપર સુગર નો કંટ્રોલ કરવો, આ બધી વસ્તુ થી એને બીમારી ને બચી શકાય. એવું નથી કે બધાને થવાની છે, એટલે એવી કઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડું ચેતવી અને કાળજી રાખીએ તો આને કોઈ ચિંતા કરવા જેવી વધારે જરૂર નથી. બિલકુલ ડોક્ટર કરણ, કયા કયા લક્ષણો જોવા મળતા હોય છે મ્યુકોરમાઇકોસિસ ના? ઘણા બધા પેશન્ટોને કહેતા હોય કે હમણાં દાંતમાં દુખાય છે, કે દાંતના તાળવા ઉપર દુખાય છે, કે કોકને રેડ ડિસ્ચાર્જ થતો હોય નાકમાંથી, શરદી બહુ જ રહેતી હોય, આંખો ભારે લાગતી હોય, આંખની પાપણ નીચે પડી ગઈ હોય, માથું બહુ જ દુખતું હોય. આ બધા પ્રાઇમરી લક્ષણો છે એના. જી ડોક્ટર કરણ, મ્યુકોરમાઇકોસિસ થવાનો ખતરો શું માત્ર મગજ નાકમાં જ રહેતો હોય છે કે પછી શરીરના અન્ય ભાગોમાં પણ આ પ્રકારની ફંગસ જોવા મળી શકે છે? મ્યુકોરમાઇકોસિસ બેઝિકલી મોસ્ટ કોમનલી રાઇનો ઓર્બિટો સેરિબ્રલ કહીએ, જેમાં મગજ નાક અને જે પીએનએસ પેરાનિઝલ સાઇનસ હોય ત્યાં આગળ. પણ એને ઇન્ફેક્શન લંગ્સમાં પણ થઈ શકે, જીઆઈટી એટલે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં પણ થઈ શકે. એટલે એવું નથી કે ખાલી મગજના મોઢા ઉપર જ થાય છે, લંગ્સમાં પણ થઈ શકે એનું અને પેટમાં પણ થઈ શકે. પણ એ બધા લક્ષણો થોડા કંટ્રોલ ચિંતાકારક ઓછા હોય છે, પણ જે નાક ને મગજમાં જે જતું રહે એનું ઇન્ફેક્શન થોડું વધારે ખતરો વાળું હોય, કે જેમાં તમને લકવાની અસર થઈ શકે, આંખો તમારે કઢાવી શકે એકવાર અંદર પેસરી ગયા પછી. એટલે એમાં થોડું ચેતવવું પડે આપણે પેશન્ટોને. હા, પણ ઇનિશિયલ સ્ટેજમાં જો આપણે એને પકડી લઈએ તો એની સરસ નાની સર્જરી હોય પ્લસ દવાઓ હોય, એનાથી સરસ કંટ્રોલ થઈ જાય. જી બિલકુલ ડોક્ટર કરણ, જો કોઈ દર્દી મ્યુકોરમાઇકોસિસના લક્ષણો સાથે આવે છે તો પછી આખરે નિદાન કેવી રીતે થતું હોય છે, નિદાનની પદ્ધતિઓ કઈ રહેતી હોય છે, કયા રિપોર્ટ્સ કરાવવામાં આવતા હોય છે, સીટી સ્કેનની જરૂર કેટલી પડતી હોય છે? બેઝિકલી એવું કંઈક પેશન્ટને આવી બધી કમ્પ્લેન હોય કે માથું દુખતું હોય, દાંત દુખતા હોય, કે શ્વાસ લેવામાં થોડી તકલીફ હોય, નાકમાંથી લોહી પડતું હોય, કે શ્વાસ ના લઈ શકતા હોય, એવા પેશન્ટોને અમે સીટી સ્કેન કરાવીએ ઇનિશિયલી, કાં તો એમઆરઆઈ કરાવીએ, જેમાં મગજનો આંખનો અને જે પેરાનિઝલ સાઇનસ થઈએ એટલા પાર્ટનો એમઆરઆઈ કાં તો સીટી સ્કેન જોઈએ. એટલું જોયા પછી એક ENT ડોક્ટરને અમે બતાવડે હોઈએ, કે કાન નાક ગળાના ડોક્ટરને, એ લોકો જોઈ લે, ત્યાંથી બાયોપ્સી લે જે જગ્યાએ ઇન્ફેક્શન થયું હોય ત્યાંની, એ બાયોપ્સીના રિપોર્ટમાં મ્યુકોરમાઇકોસિસ પકડાય. એ પકડાયા પછી એ કેટલા લેવલ સુધી એ ફેલાયેલું છે, કે આંખમાં કેટલું ગયું છે, મગજમાં કેટલું ગયું છે કે નથી ગયું, એના ઉપર એનું સર્જરી કાં તો દવાઓથી ટ્રીટમેન્ટ થાય. મોસ્ટલી એવું થાય કે સર્જરી કરીને જે પાર્ટમાં ઇન્ફેક્શન થયું હોય એ કાઢી નાખવામાં આવે, પછી અમુક અઠવાડિયું 10-15 દિવસ સુધી એની દવાઓ ચાલે ઇન્જેક્ટેબલ. જી બિલકુલ ડોક્ટર કરણ, કેટલા ટકા કેસમાં કહી શકાય કે જે સર્જરીની અહીંયા જરૂર નથી પડતી અને માત્ર દવાઓથી આપણે કાબુ કરી શકીએ છીએ? એ ડિપેન્ડ કરે છે મેડમ કે તમે કેટલું સુધી પેસ્યું છે, કઈ કઈ જગ્યાએ. જો ઇનિશિયલ સ્ટેજમાં હોય કે એકદમ નાનકડું હોય તો કદાચ દવાથી સરસ થઈ પણ જાય, પણ એવું હોય કે પ્રિવેન્ટ કરવું હોય કે ભાઈ આગળ ના ફેલાય તો એ જે જગ્યાએ થયું હોય એ જગ્યાથી કાઢી નાખવામાં આવી વસ્તુ, એટલે એમાં કઈ બહુ ચિંતાકારક હોતું નથી. જો એ ફેલાયું ના હોય મગજમાં કે આંખમાં કે તો એની બહુ વધારે ચિંતાકારક ના હોય, તો એના રિઝલ્ટ ઘણા સારા હોય દવાઓથી અને માઇનર સર્જરી. જી ડોક્ટર કરણ, કોઈ પણ ઉંમરના વ્યક્તિમાં મ્યુકોરમાઇકોસિસ થવાનો ખતરો રહેતો હોય છે કે પછી આપણે મ્યુકોરમાઇકોસિસ માટે એવું કહી શકીએ કે આ ઉંમરથી વધારે લોકોની વય ધરાવતા લોકોમાં જ મ્યુકોરમાઇકોસિસ થવાનો ખતરો રહેતો હોય છે? મોસ્ટ કોમન એવું હોય કે મોર દેન 60 યર્સ, એટલે 60 વર્ષના ઉપરના લોકોના આ ચાન્સ વધારે, કારણ કે નેચરલ એમની ઇમ્યુનિટી ઓછી હોય. ડાયાબિટીસ, બીપી, કિડનીના રોગ એ બધું એ લોકોમાં વધારે જોવા મળતું, એટલે એવું કહી શકાય કે જેની ઉંમર વધારે હોય એ લોકોને ચાન્સ વધારે હોય આ વસ્તુના. પ્લસ એ લોકોને થોડા સ્ટીરોઇડના ડોઝ એડજસ્ટ કરવાના હોય, સુગર થોડી એડજસ્ટ કરવાની હોય, એટલે એ લોકોમાં નેચરલી ચાન્સ વધી જાય કે આ વસ્તુ થઈ શકે. પણ અત્યારે એવું છે કે એજ મેટર નથી કરતું આપણા માટે, જે વહેલા આપણને ખબર પડી જાય અને ટ્રીટમેન્ટ સરસ થઈ જાય તો એની કઈ ચિંતા કરવા જેવી નથી. બિલકુલ ખાસ ડોક્ટર કરણ, બીજી એક બાબત અમે આપ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા ટકા કેસમાં આપણે જોઈ શકીએ છીએ કે મ્યુકોરમાઇકોસિસનો સંપૂર્ણ ઇલાજ શક્ય બન્યો હોય, અથવા તો કહી શકાય કે વ્યક્તિ સંપૂર્ણ રીતે અહીંયા સ્વસ્થ થયેલું આપણને જોવા મળે? એ બેઝિકલી ડિપેન્ડ કરે છે કે ક્યારે પેશન્ટ તમારી જોડે આવ્યું, ક્યારે એ ડાયગ્નોઝ કર્યું અને કેટલા દિવસમાં એનું નિદાન થઈ ગયું.
જે લોકોના આંખમાં કે મગજમાં એકવાર ફેલાવાનું ચાલુ થઈ જાય એ લોકોમાં થોડી મોર્ટાલિટી વધારો એટલે એ લોકોમાં ચાન્સીસ ઓછા હોય કે એ લોકો સંપૂર્ણ સારા થઈ જશે. એવું નથી કે નથી થતા હોતા, પણ ટાઈમસર દવા મળવી, એનું નિદાન ટાઈમસર, તો પહેલા તો ખબર પડવી કે આ વસ્તુ છે, એ બહુ અગત્યની વસ્તુ છે. ઘણા પેશન્ટો એટલા લેટ ડેવલપ આપણને બતાવવા આવતા હોય કે એવું થાય કે ફેલાઈ ગયા હોય પછી બતાવવા આવતા હોય, તો એમાં નેચરલી બહુ ઓછા ચાન્સ હોય કે સંપૂર્ણ રીતે સરસ થઈ જશે. હા, પણ એમને એકવાર સર્જરી સરસ થઈ જાય, જેટલા ભાગમાં ઇન્ફેક્શન છે બધું નીકળી જાય, તો પછી એ આરામથી સરસ લાઈફ જીવી શકે. બિલકુલ ડોક્ટર કરણ, સામાન્ય રીતે જે દવાથી ઇલાજ થતો હોય છે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં, એમાં કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થતો હોય છે અને કઈ રીતે કંટ્રોલ કરવામાં આવતું હોય છે? મોસ્ટલી આમાં આપણે એન્ટીફંગલ યુઝ કરીએ, કારણ કે મ્યુકોરમાઇકોસિસ ફંગલ ઇન્ફેક્શન છે, એમાં એમ્ફોટેરિસિન બી નામનું ઇન્જેક્શન નો યુઝ વધારે થતો હોય, પ્રી સર્જરી પહેલા કે પોસ્ટ સર્જરી. પણ એનો દવાનો ડોઝ વજન પ્રમાણે નક્કી થાય દરેક માણસનો, પ્લસ એ કેટલા દિવસ આપી, એમને કેટલું ઇન્ફેક્શન હતું પહેલેથી એના ઉપર નક્કી થાય કે અંદાજે 15 દિવસ આપવી પડશે કે 20 દિવસ આપવી પડશે, એ દરેકના ઇન્ફેક્શન પ્રમાણે નક્કી થાય. પ્લસ ઓરલ, એના પછી થોડા દિવસ ઓરલ ટેબ્લેટો પણ આપવી પડે એન્ટીફંગલ. એટલે આનો દવાનો કોર્સ થોડો લાંબા ગાળાનો છે, કે એવરેજ એક મહિનો તમારે 2 મહિના સુધી દવા સરસ લેવી પડે, પ્લસ બીજા ઇન્ફેક્શન ના લાગે એનું ધ્યાન રાખવું પડે. જી બિલકુલ ડોક્ટર કરણ, ખાસ કરી અને અત્યારે હાલ જે રીતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે કોવિડ પછી મ્યુકોરમાઇકોસિસનો ખતરો વધતો હોય છે અને એના પણ ઘણા બધા કારણો અહીંયા આપણને જોવા મળે છે, જે રીતે સ્ટેરોઇડનો ઉપયોગ થતો હોય છે, જે રીતે ઓક્સિજનની આપણે વાત કરી, વ્યક્તિમાં ઇમ્યુનિટી ડાઉન જાય છે તેના કારણે ખતરો રહેતો હોય છે, પરંતુ ખાસ સ્ટીરોઇડની જે અસર જોવા મળે છે, તો શું આપણી પાસે એવી કોઈ સુવિધા અથવા તો એવું કોઈ ડ્રગ અવેલેબલ છે કે જે પહેલેથી કોવિડ પેશન્ટને આપવામાં આવે કે જેથી કરી મ્યુકોરમાઇકો જેટલી જરૂર એટલા દિવસ આપીએ, એટલા ટાઈમ માટે આપીએ, એટલા ડોઝમાં આપીએ, પ્લસ જેના ડાયાબિટીસ હોય એને સુગર સરસ કંટ્રોલ કરીએ, પ્લસ આપણે ઓક્સિજનમાં જે ઓક્સિજન હોસ્પિટલમાં જે ઓક્સિજન સપ્લાય છે એને સરસ ક્લીન રાખીએ. આ બધી નાની નાની વસ્તુઓ બહુ મેજર વસ્તુથી આપણને બચાવી શકે એમ. પ્લસ જે લોકોના એકવાર કોવિડ થયો છે, જે લોકો એકવાર બહાર ડિસ્ચાર્જ થઈને ફરતા હોય છે, એ વસ્તુ ખોટી છે. થોડા દિવસ એ લોકોને ઘરે રેસ્ટ લેવો જોઈએ, એકદમ ફ્રેશ એર લેવી જોઈએ. તરત આપણને ખબર હોય કે ઇમ્યુનિટી ઓછી છે આપણી, તો તરત બહાર બીજાના કોન્ટેક્ટમાં ના આવવું જોઈએ. આ બધી નાની નાની વસ્તુઓ મોટી ઇમ્પેક્ટ કરે છે આમાં. બિલકુલ, એટલે અહીંયા ડોક્ટર કરણ આપણે કહી શકીએ છીએ કે આપણી સાવચેતી જ આપણને મ્યુકોરમાઇકોસિસથી બચાવી શકે છે ખાસ કરી. અને આપણા દેશમાં જો લોકોની એક માનસિકતાની વાત કરીએ, તો એક માનસિકતા એવી જોવા મળે છે કે કોઈ પણ બીમારીના જ્યારે પ્રારંભિક લક્ષણો હોય ત્યારે આપણે એને સૌથી વધુ અવગણતા હોઈએ છીએ અથવા તો તેની અવગણના કરતા હોઈએ છીએ, ત્યારબાદ સેલ્ફ મેડિકેશન, જાતે જ દવાઓ નક્કી કરતા હોઈએ છીએ. આ તમામ બાબતો એ કેટલું જોખમી સાબિત થઈ શકે છે, પછી બીમારી મ્યુકોરમાઇકોસિસ હોય કે અન્ય કોઈ હોય. ના, એકદમ સાચી વાત છે. જાતે જે ઘણા બધા પબ્લિક એવી છે અત્યારે કે જાતે જ દવાઓ ચાલુ કરી દે છે, કે એમને એવું લાગે કે આ લક્ષણો આના છે એટલે તરત દવા ચાલુ કરી દે કોઈને પૂછ્યા વગર. પણ આ બેઝિકલી જે જયારે એ વસ્તુ ખબર પડે ત્યારે એટલા લેટ સ્ટેજમાં આવી ગઈ હોય કે એમાં કોઈ ડોક્ટર કે કોઈ કશું ના કરી શકે. એકવાર જ્યાં ફેલાવાનું ચાલુ થઈ ગયું કે ઇનિશિયલ સ્ટેજમાં તમે રોકી ના દીધું, પછી આને કંટ્રોલ કરવું અઘરું છે. એટલે આવું કંઈ પણ થાય, આવા સિમ્ટમ હોય કોવિડ પછી, કે આવું દાંતમાં દુખતું હોય, નાકમાંથી લોહી પડતું હોય, આંખોમાં કઈ તકલીફ હોય, માથું દુખતું હોય, આવું કંઈ પણ થતું હોય, તો તરત પોતાના ડોક્ટરને બતાવી આવે અને એ કે પ્રમાણે દવાઓ લે. ઘણીવાર લોકો ફોલોઅપમાં આવતા બીતા હોય છે, કે ઘણીવાર ફોલોઅપે ભૂલી જતા હોય છે કે નથી જવું, ચલો અમે ઘરે દવા લઈ લઈશું. એ વસ્તુના કારણે ઘણીવાર આ ઇન્ફેક્શનનો ચાન્સ વધી જતો હોય. બિલકુલ ડૉક્ટર કરણ, અહીંયા બીજી એક બાબત કે મ્યુકોરમાઇકોસિસ જેવા લક્ષણો દેખાય અથવા તો સિમિલર લક્ષણો દેખાય તો ખાસ કરી અને કયા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, આ બાબતને લઈને પણ લોકોમાં એક મૂંઝવણ જોવા મળે છે, તો આપ આ બાબતે શું એડવાઇસ કરવા માંગશો? ફર્સ્ટ કન્સલ્ટેશન એવું કહીએ કે જેને તમે બતાવ્યું હતું કોવિડના, કોવિડ દરમિયાન એના સૌથી પહેલા કોન્ટેક્ટ કરો, પછી એની એડવાઇસ પ્રમાણે તમે જે રિપોર્ટ કરાવવાનો એ કરાવો, એના પછી કોઈ ઈએનટી સર્જનને જે લોકોનું બેઝિક સ્પેશિયાલિટી આની છે પછી એને કન્સલ્ટ કરવાનું. પણ પ્રાઇમરી તમે, હું એવું માનું કે જે કન્સલ્ટ તમે સૌથી પહેલા કન્સલ્ટ કર્યું હોય કોવિડની દવાઓ માટે એને સૌથી પહેલા પ્રારંભિક પૂછો,
એ કહેવાય પ્રમાણે જ આગળ વધ. ડોક્ટર કરણ, મ્યુકોરમાઇકોસિસને લઈને લોકોમાં ભલે માનીએ ના માનીએ પણ કોરોના કરતાં પણ વધુ એક ડર જોવા મળી રહ્યો છે, કારણ કે વ્યક્તિને ઘણી પીડાઓમાંથી પસાર થવું પડે છે અને જો રોગ વધુ ફેલાઈ ગયો હોય તો ઘણી બધી સર્જરીની પણ નોબત આવતી હોય છે, એટલે લોકોમાં અહીંયા ચોક્કસ એક ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે આપ શું એડવાઇસ કરવા માંગશો? કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો સાથે અમારી પણ વાતચીત થઈ હતી ત્યારે એક ખતરો અત્યારે હાલ સૌથી વધુ લોકોને મ્યુકોરમાઇકોસિસનો લાગી રહ્યો છે. વાત સાચી છે, આ રોગ થોડો વધારે ગંભીર છે, જેમાં આપણે કહીએ ચાન્સીસ ઓફ સર્વાઈવલ ઘણા ઓછા છે બીજા બધી બીમારીઓ કરતા, પણ ચોક્કસ આને બચાવી શકીએ છીએ ખરી, કે તમે અમુક નાના સ્ટેપ લો તો આ વસ્તુ ઓછી થઈ શકે છે. અને એવું નથી કે બધા માટે આ ખતરાકારક જ છે, અમુક ઉંમરનો અમુક એજ હોય એના પછી કે બીજા રોગ વધારે હોય એ લોકોને થોડું સાવચેતી રાખવી પડે આ વસ્તુમાં. ડોક્ટર કરણ, જો કોઈ વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ થયું છે અને હવે ધીરે ધીરે તે વ્યક્તિ સાજો થઈ રહ્યો છે, ત્યારબાદ તેઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર રહેતી હોય છે, ખાસ કરી અને જ્યારે આ પ્રકારની બીમારી થાય છે એ પછી ધ્યાન રાખવું એ કેટલું જરૂરી બની જતું હોય છે? આ એકવાર બીમારી થયા પછી તમારે 100% ધ્યાન રાખવું પડે. પહેલા તો એનો આખો દવાનો કોર્સ પૂરો કરવો પડે જે ડોક્ટર કહે એ પ્રમાણે, પ્લસ એના પછી જે દવાઓનો કોર્સ પૂરો થાય એના પછી જે કાળજી રાખવી પડે અમુક મહિનાઓ સુધી એ બધી રાખવી પડે આમાં. એટલે એવું નથી કે એકવાર તમને મટી ગયા પછી કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું છે, અમુક મહિનાઓ સુધી સરસ રહે તો કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી આમાં. બિલકુલ, એટલે ડોક્ટર કરણ, અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે સાવચેતી રાખવાની જરૂર છે અને જો મ્યુકોરમાઇકોસિસ થાય છે તો પણ તેના પછી પણ ઘણા બધા સમય સુધી ધ્યાન રાખવાની જરૂર રહેતી હોય છે. ડોક્ટર કરણ, એટલે આપણે એ બાબત માની શકીએ કે મ્યુકોરમાઇકોસિસમાં કેટલા પ્રમાણમાં ચેપ લાગ્યો છે, દર્દીમાં કેટલું ઇન્ફેક્શન ફેલાયું છે તે પ્રમાણે દવા નક્કી થતી હોય છે, બાકી કોઈ એક રોગ માટે જે એક દવાઓ રહેતી હોય છે તેવું એક ફોર્મેટ મ્યુકોરમાઇકોસિસને લઈને આપણને હજી જોવા નથી મળી રહ્યું. એમાં કેટલું ફેલાયું છે, પેશન્ટનું વજન કેટલું છે, ઉંમર કેટલી છે અને કોમોર્બિડિટી કેટલી છે, એના ઉપરથી દવાઓ તો છે કે એન્ટીફંગલ આપણી જોડે દવાઓ છે, પણ એ કેટલા ડોઝમાં આપવી, કેટલા દિવસ આપવી, કઈ રીતે આપવી એ બધું નક્કી વ્યવસ્થિત કરવું પડે, કેટલા દિવસ સુધી આપવી એ ખાસ, અને કેટલા લેવલનું ઇન્ફેક્શન છે એ ખાસ જોવું પડે. કે એમાં આપણે સીટી સ્કેન કે MRI કરાવીએ તો એમાંથી વધારે અંદાજો આવે કે એમને કેટલું પેસર્યું છે, શું સર્જરી કરવાની જરૂર છે, પોસ્ટ સર્જરી કેટલું ધ્યાન રાખવાનું છે, કેટલા દિવસ દવા ચાલશે, આ બધું એના ઉપરથી નક્કી થાય. ડોક્ટર કરણ, અહીંયા ડાયાબિટીસ બ્લડ પ્રેશરની સાથે સાથે જે વ્યક્તિઓએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય અથવા તો બ્લડ કેન્સર હોય તેઓ માટે પણ અહીંયા ખતરો રહેતો હોય છે, તો આ બાબતે આપ શું કહેવા માંગશો? ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને પેશન્ટોમાં ઓલરેડી ઇમ્યુનિટી ઓછી હોય છે કે એ લોકોને એવી દવાઓ ચાલતી હોય કે એમની ઇમ્યુનિટી થોડી ડાઉન જ રાખવી પડતી હોય, એ લોકોમાં બહુ ગંભીર રોગ થઈ શકે કે એકવાર એમને થઈ ગયું તો એમાં બહુ કાળજી રાખવી પડે, કેમ કે ઓલરેડી એ વર્ષોથી ઇમ્યુનો સપ્રેશન પર હોય, એટલે એ લોકોને ખાસ કાળજી રાખવી પડે. જી બિલકુલ, તો દર્શક મિત્રો, ખાસ કરી અને કોરોના પછી મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે એક વાસ્તવિકતા છે, પરંતુ તેનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. કયા કયા લોકોને મ્યુકોરમાઇકોસિસનો વધુ ખતરો રહેતો હોય છે માહિતી ચોક્કસ આપને આજના શોમાંથી મળી હશે, તેઓએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. જો કોઈ આવા લક્ષણો દેખાય છે તો તાત્કાલિક તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને દરેકે દરેક કેસમાં અહીંયા કહી શકાય કે સર્જિકલ ટ્રીટમેન્ટની સર્જરીની જરૂર પડે છે, આ વિચારી અને ડર રાખવો મનમાં એ પણ કદાચ યોગ્ય ન ગણી શકાય. તો આ રીતે અહીંયા ડરવાની જરૂર નથી, પરંતુ હા, અહીંયા ચોક્કસ સાવચેત રહેવાની જરૂર છે. અત્યારે હાલ ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા ડોક્ટર કરણ પટેલ. ડોક્ટર કરણ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો. નમસ્કાર.